नमस्कार विद्यार्थी मित्रों, आपणे पाठ चोथो भूली गया पछी एमना लेखकनो परिचय अने साहित्य सर्जन विषे अभ्यास करी गया। आजे आपणे आ पाठनो आरंभ करवानो छे। ए पहेला थोड़ुं रिविजन रूपे आपणे जोई लईए तो भूली गया पछी पाठना लेखक रघुवीर चौधरी जी छे। आ पाठनो साहित्य प्रकार एकांकी छे। संदर्भ त्रीजो पुरुषमांथी लेवामां आव्यो छे। आ पाठ मां मुख्य जे पात्रो छे ए छ पात्रो छे। एमां सलोनी, नरेन, मनीषा, कनोज, आनंद અને વિરાટ આ છ પાત્રો આ એકાંકીમાં આવે છે। આ પાત્રોનો પરિચય તમને એકવાર યાદ કરાવી દઉં તો અહીં નરેન અને મનીષા આ બંને પાત્ર આ એકાંકીના નાયક અને નાયિકાની ભૂમિકામાં છે। આ બંને બાળપણના સ્નેહીજનો છે। નરેન નહી સગાઈની વાત મનીષા સાથે કરવામાં પણ આવે છે, પણ એમના પિતાજી મનીષાના પિતાજી જેનું નામ છે વિરાટ એ માગું પાછું ઠેલવી દે છે। એટલે મનીષાના પપ્પાનું નામ વિરાટ, અત્યારે પાત્રનો પરિચય પણ તમને સાથે સાથે થતો જાય। અને નરેન અને મનીષા આ પાઠના નાયક અને નાયિકા છે। બીજા બે પાત્રોની વાત કરીએ તો સલોની અને કનોજ આ બંને પાત્રો ગૌણ પાત્રની ભૂમિકામાં, એટલે કે સહનાયક અને સહનાયિકાની ભૂમિકામાં છે। મનીષા આબુ પર્વત ઉપર પર્વતારોહણની તાલીમ આપે છે, ત્યાં સલોની અને કનોજ આ બંને પાત્રો એમની પાસે તાલીમ લેવા માટે આવ્યા છે। અને નરેન અત્યારે વનાધિ કારી તરીકે ત્યાં પોતાની ફરજ બજાવે છે। અને એ રીતે આખે આખું એકાંકીની શરૂઆત રઘુવીર ચૌધરી કરે છે। તો અમે મુખ્ય જે બાબત છે એ સંબંધ, પછી વિયોગ અને ફરી પાછો સંબંધ બંધાવવાની ઘટનાઓ, એટલે કે મનીષા અને નરેન બાળપણના સ્નેહીઓ હતા, એકબીજાને પસંદ કરતા, પણ પછી જુદા થઈ ગયા, એટલે કે વિચ્છેદ થઈ ગયો, વિયોગ આવી ગયો। અને ફરી પાછા આ આબુનો જે પર્વત જે છે ત્યાં એ સાથે મળે છે। ત્યાંથી આપણા પાઠની શરૂઆત કરી છે તો એ પાઠની શરૂઆતમાં ત્રણ ઘટનાઓની વાત રઘુવીર ચૌધરી અહીં કરે છે અને એના પછી પાઠનો આરંભ થાય છે। પાઠ આખો સંવાદ શૈલી રૂપે છે, એક પાત્ર બોલે પછી બીજું પાત્ર બોલે, એના પછી એક બીજું પાત્ર એમનું નામ છે આનંદ જે મનીષાનો ભાઈ છે। તો આ મેં તમને પાત્રોનો પરિચય કરાવ્યો। હવે પાઠમાં આપણે જઈએ તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે પેજ નંબર 14 ઉપર સૌ પ્રથમ આ છે છ પાત્રોના નામ આપ્યા છે અને એના પછી કૌંસમાં આપણા પાઠની શરૂઆત થાય છે। કઈ રીતે શરૂઆત કરે છે તો કે આબુ પર્વતારોહણ શિબિરમાં, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે। હવે તમને બંને પાત્રો નો પરિચય થઈ ગયો છે, કનોજ અને સલોની, નાયક અને સહનાયિકા। હવે તેઓ એક શબ્દ પર્વતારોહણ, જો સંધિમાં છોડો સંધિ અથવા તો સંધિ જોડો તો ઘણીવાર સંધિ પૂછાતી હોય છે, તો પર્વત પ્લસ આરોહણ। આ શિબિરમાં, શિબિર એટલે છાવણી, તંબુ જેવું હોય ત્યાં એ છે, અને પર્વત ઉપરથી પોતાના ખંભે એમણે દોરડાઓ જે છે એ ભરાવ્યા છે
અને સ્ફૂર્તિથી એટલે કે તાજગીથી તેઓ જે છે એ આવી રહ્યા છે. એમની વચ્ચે પછી એક કરીને રઘુવીર ચૌધરી કરે છે, લખે છે, એટલે કે આ બંને પાત્રો વચ્ચે જે વાતચીત થાય છે એ વાતચીતના અંશો ક્યાં ક્યાં છે. તો એમાં પ્રથમ વાત, બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી, આ એક વાત છે. હવે મનીષા અહીં પર્વતારોહણની તાલીમ આપે છે, તેઓ એમના જે તાલીમાર્થી વિદ્યાર્થીઓ છે એમની સમક્ષે ભાષણ આપી રહ્યા હતા અને અચાનક અટકી ગયા, આ એક ઘટનાની વાત. બીજો, અકસ્માતો નડિયા છતાં પણ એણે હિમાલયના શિખરો સર કરેલા. અહીંયા વાત જે છે મનીષાની છે, કેટલાય બધી પેલે એમનું જે આખું વર્ણન કરે છે લેખક, એ ગરોળીથી પણ ડરનાર બીજનાર એવી ડરપોક છોકરી હતી અને હવે પર્વતારોહણના શિખરો જે છે એ સર કરે, એટલે એમની આખી આખી વાત એ પણ કનોજ અને સલ્લોની વચ્ચે થાય છે. અને ત્રીજી, ગઈકાલે એણે એટલે મનીષા માટે છે, એક કુટુંબને રીંચ સામે રક્ષણ આપી બચાવી લીધું. હવે ગઈકાલની એક ઘટના છે, તો મનીષાએ એક જે કુટુંબ જે છે એ કુટુંબ પર રીંચે હુમલો કર્યો, તો એમણે જે છે બચાવી લીધા હતા. રક્ષણ વિરુદ્ધાર્થી મેં પૂછાય તો ભક્ષણ, આ ખાસ યાદ રાખજો. એ વિશે વાતચીત થાય છે, એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે અને ત્યાં કાઉસ પૂરો થાય છે. વનાધિકારી વન પ્લસ અધિકારી કોણ? તો કે નરેન. એમનો જ્યાં નિવાસ છે ત્યાં સલ્લોની અને કનોજ બંને આવે છે. નરેન પછી જો એની આ એકાંકી છે, એટલે એકાંકી ભજવી શકાતી હોય છે, ભજવવામાં આવતી હોય છે, એટલા માટે શું શબ્દો મૂકા છે? પુસ્તક બાજુ પર મૂકતા, કનોજ અને સલોની આવ્યા પણ નરેન એક પુસ્તક જે છે એ વાંચી રહ્યા હતા, એટલે એ પુસ્તક એમને બાજુએ મૂક્યો અને હા તમે લોકો અને લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં, અહીં જંગલમાં કોઈ ઓળખી તો અવાજ કાને પડે એવું બનતું જ નથી, મને કોઈએ બોલાવેલો? આ પ્રશ્ન જે છે એ કરે છે કોણ? તો કે નરેન. ક્યારે આ પ્રશ્નની વાત છે? જો કેલે મેં જે કીધું પુસ્તક જે છે એ વાંચી રહ્યા હતા પછી મૂકી દીધું, એટલે એકાંકી ભજવવાની હોય છે, પણ એ પહેલાનો એક પ્રશ્ન છે. સલ્લોનીએ નરેનને પૂછ્યું કે તમે કાલે 4 વાગ્યાની આજુબાજુ જે છે એ ભરત ટેક પાસે થઈને પસાર થયા હતા, એ એમણે પૂછ્યું. તો એમણે કીધું કે તમે મને બોલાવ્યો હતો, કોઈ જણાવેલું? સલ્લોની, ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. જો કઈ રીતે સંવાદ આવે છે, પેલા જે છે એ સલ્લોનીનો પ્રશ્ન, તમે એટલા સમયમાં હતા, નરેને કીધું કે જે છે એ હા, તો તમે મને બોલાવ્યો કેમ નહીં, અને પછી કહે છે કે તમને જોઈને ત્યાં કોઈ બોલતા અટકી ગયેલું, એટલે નરેન શું કહે છે? મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત એટલે રહસ્ય વાણી. હવે જો એમાં ખુલ્લાસો નથી કર્યો સલ્લોની કે કોણ બોલતા અટકી ગયેલો, બંધ થઈ ગયું હતું જ્યારે નરેનને જોયો ત્યારે. તો સલ્લોની કહે છે, લો આ સમાચાર વાંચો, લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીચના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું. નોતું એક બીજી વાત કરે છે સલ્લોની, એમને સમાચાર પત્ર આપે છે,
અને કહે છે જો એમની અંદર ખોટા પણ છે. અને જે આપણે ત્રણ બાબતો કીધી કે એક મનીષા ભાષણ કરતા અટકી ગઈ, એમના સાહસ વિશેની જે વાત આવી એ, અને સુરતી કુટુંબને રીચના પંજામાંથી બચાવ્યું, તો અહીં એ સમાચાર હવે નરેનભાઈને એ આપે છે. કનોજ, અહીંના રીચ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે, પેલામાં જે સુરતી કુટુંબમાં રીચે હુમલો કર્યો એટલે કનોજે એના વિશે પ્રશ્ન કરી દીધો, એના વિશે તો તમે જાણતા જ હશો. નરેન, હા, એ માનવ ભક્ષી નથી. માનવ ભક્ષી એટલે માણસનું પણ જે ભક્ષણ કરે, સ્વીકાર કરે. અને સમાજમાં પૂછાયું તો ઉપર માનવનું ભક્ષણ કરનાર ક્રિયાપદ લાગે છે, એટલા માટે લા. માનવ ભક્ષી નથી હોતા, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. જનૂનથી એટલે આવેશથી, અને પ્રતિકાર કરે છે એટલે કે એમનો સામનો કરે છે. માનવ ભક્ષી એટલે માણસનું જે છે એ સ્વીકાર કરતા નથી, પણ એના ઉપર એક જનૂન પૂર્વક એ હુમલો તો કરે છે. એમના હાથના પંજા આપણા મો પર વાગી ગયા તો ભારે જોખમ, એટલે કે ખતરો. અને સમાચાર મુજબ તો ભાગ્ય જ બચે. 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એક કુટુંબને ધન્ય છે. હવે જે સુરતી કુટુંબ આખા સમાચાર પત્રમાં જોયું તો ખ્યાલ આવ્યો, સુરતી કુટુંબ છે, એની સાથે એમના બાળકો છે, એમની ઉંમર પણ દર્શાવી કે એમને ખરેખર ધન્યવાદને પાત્ર છે. કનોજ, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો પસંદ કર્યો હશે. સુરતી કુટુંબ ત્યાંથી સુકાવો નીકળ્યું, એ માટે કનોજ આગળની વાત કરી. એક કારણ એવું હોય કે એ રસ્તો ભૂલ્યા હોય, અથવા તો એ જતા હોય તો એમની ક્યાં ટોળતી હતી એટલે જોયું હોય કે અહીંથી જઈ શકાશે. સલ્લોન, એમને ખબર હતી કાંઈ કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. હવે એ કુટુંબને ખ્યાલ હતો કે અહીં જે દેખાય છે પર્વત ઉપર કે ભાઈ તાલીમ આપે છે, પણ એ ક્યાંના છે તો કે સુરતના છે. અને એમનું નામ શું છે તો કે મનીષા દેસાઈ. નરેન, ધીમેથી મનીષા દેસાઈ જો આપણા નાયક અને નાયિકા. અને અહીં પેજ નંબર 14 પૂર્ણ થાય છે અને પેજ નંબર 15 ની શરૂઆત થાય છે. તો આટલું જે છે એકવાર તમે ફરી પાછું રિવિઝન રૂપે જોઈ લેજો, વાંચી લેજો, બરાબર સમજી લેજો. તો આખા આખા પેજમાં અમુક જે શબ્દો એવા છે એ શબ્દોને આપણે સમજી લઈએ. તો એક આવ્યો તો શિબિર એટલે કે છાવણી, શિખર ટોચ, ગોપિત ગુપ્ત અને રહસ્ય, માનવ ભક્ષી માનવનું ભક્ષણ કરનારું અને માનવને ખાનારું, જુનૂન આવેશ, પ્રતિકાર સામનો, કોચ તાલીમ આપનાર. અને આ જે હતા એ એટલે આપણા મુખ્ય પાત્રો હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં 14 પેજ, આવતો લેક્ચર જે છે એમાં આપણે 15મું પેજ જોશું. જય હિન્દ, ભારત માતા કી જય.